કરાચી હલવો બનાવવાનો છે, ખબર નઈ કેવો બનશે. હારો જ બને ને, હું કામ નો બને, આપડે હાવવા હોય ને. આશિષ તમને ભાવશે, તમે બહાર ખાધો છે ને? મેં બાર ખાધો હે, પણ પછી ઘરે બનાવેલો નથી ખાધો. બાર બાકી તો ઘણી વાર ખાધો હે. તો આપણે આજે ઘરે બનાવવાનો છે ને, ડિફરન્ટ રીતે બનાવવાનો છે, મજા જ આવવાની છે. શું કેવો આશિષ? કાઈ નઈ, હાલો બનાવી. હા હા, હું આવ છઈ ને, હમણાં કર બનાવી દે સરસ, તું જોતો ખરી. હા, અને આજે છે ને અમારે શૂટ કરવાનું હતું 4 વાગે, અને અત્યારે છે ને 5 વાગી ગયા, 1 કલાક મોડું થઈ ગયું છે શૂટ માં. આમ તેમ થઈ જાય રાતે એવું લાગે છે, કે મેડમ સૂઈ ગયા હતા. આજે હું સૂઈ ગઈ હતી ને એટલે. ચાલો જો આપણે છે ને ડી માર્ટ માં જવાનું, હમણાં છે ને ટાઈમ નથી મળતો, કાલ તો જવું જ જોઈએ. શું કેવું આશિષ? ચાલો આપણે છે ને પેલા ગાજર ને છાલ ઉતારી નાખી કા મમ્મી? છાલ તો ઉતારવી જ પડે. પછી છે ને આપણે એના કટકા કરીને ક્રશ કરી નાખી. તમે જોઈ જુઓ, મજા આવવાની છે આપણને. અને છે ને મોસ્ટ ઓફ શું કરે છે ખબર છે? આ કરાચી હલવો હોય ને એમાં કોર્નફ્લોર અને ખાંડ ને એનો જ યુઝ કરે છે કા મમ્મી? હા, પણ આપણે છે ને ડિફરન્ટ રીતે આપણે કરાચી હલવો બનાવવાનો, તો એમાં છે ને આપણે ગાજરનો યુઝ કરશું. તમે એકવાર જોઈ જો લાસ્ટ લગીન, તમને મજા આવશે, અને ખાવાની તો એટલી મજા આવશે ને વાત ન પૂછો. હા, એકદમ આમ સરસ આમ દબાવી તા બેસી જાય એવો. હા હા, એકદમ સ્મૂથ થાય મમ્મી ને એમ કેવો એવો, એકદમ પોચો. આપણે છોકરા ને ખવડાવ હોય તો ગાજર ને ન ખાતા હોય ને, તો આપણે આમાં કરાચી હલવામાં ગાજર યુઝ કરીને ખવડાવી શકીએ એમ. અને બીજી વસ્તુ ઈ કે આ છે ને, ગાજર ની જગ્યાએ તમે બીટ પણ લઈ શકો છો. આ સાચું ને? તમે બિલીવ જ ન કરો. બોલો શું કેતો ખરી? મને હસવું આવે વાત સાંભળી. ખા પણ હું એ તો કેતો પછી ખબર પડે ને અમને. હું આ વ્યુઅર્સ ને કહું છું કે મારી એક નીચે ફ્રેન્ડ છે, તો હું એમની પાસે હમણાં ગઈ હતી, તો મને કે કેમ ધૂબળી પડી ગઈ, મને એટલું હસવું આવ્યું ને. મેં કીધું આ બધા સાચું એક ખોટું એ મેં કીધું. કયા એંગલે થી કીધું? મેં કીધું એલી જાડી થઈ ગઈ. હું મેં કીધું હવે તો કે મને કેમ એવું લાગ્યું, મેં કુર્તી એવી એટલે આ ગાજર ના કટકા કર્યા હતા ને, એને મિક્સર જાર માં નાખી અને એને એકદમ ક્રશ કર નાખવાના. હવે છે ને આમાં થોડું પાણી નાખવાનું કા મમ્મી? અડધો ગ્લાસ એટલું નાખી દે, બે વાર ભરાઈ ગયો તો અડધો ગ્લાસ નાખો એટલે બસ. હવે આ બધું જેટલું બધું પીસું ને એને આવા ઝારામાં નાખીને રસ કાઢી નાખવાનો. હમ, ચાલો જો આવી રીતના છે ને વાઈટ કપડું રાખી દીધું છે. હવે આપણે છે ને આ જે વધેલું ડ્યુ ની પાછું આમાં છે ને એકવાર આપણે પાણી કાઢી નાખશું કા આશિષ? હા, જોઈ લ્યો આમ કરશો ને એટલે બધું નીકળી જશે. કાજુ બદામ સુધારવાનો એક છે ને નુકસાન છે કે જયારે સુધારી ને ત્યારે કેટલાય તો ખવાઈ જાય, તો પછી હલવો ખાવા જેવા જ નથી રહેતા. તો મોઢું બડાગા મારે એ નુકસાન જ કહેવાય, મારા માટે નુકસાન છે. તમારું મોઢું નુકસાન કરાવે રે. હા, કઈ નઈ, ચાલો બધું બતાવી દઉં. ચાલો જોવો, આપણે બા પાછા શીખવા આવી ગયા છે કે ખુશિયા કરાચી હલવો બનાવે કઈ રીતે. હું તો જોવા આવી કે મેં કીધું કેમ બનાવું, લાવ ને જોઉં તો ખરી. તો આપણે જે આ ગાજર નો જ્યુસ કાઢ્યો હતો ને આપણે એ લીધો છે, આપણે 1/4 કિલો ગાજર હતા.
બે વાટકી ખાંડ લીધી છે આપણે, પછી આ એલચીનો પાવડર લીધો છે, કોર્નફ્લોર લીધો છે આટલો, આ બીટનું જ્યુસ આપણે લીધું છે. બીટનું જ્યુસ એટલે કાઢ્યું હતું કે આપણે છે ને કલર એડ કરવાનો હતો, તો બીટના જ્યુસથી કલર થોડોક આવી જાય. મેં આ વખતે આપણે છે ને એ રીતના કલરની જગ્યાએ છે ને બીટનો જ્યુસ યુઝ કરશી. અને આ છે ડ્રાયફ્રૂટ લીધા છે અમે, અને એક વાટકી જેટલું ઘી લીધું છે આપણે. તો આપણે આટલી વસ્તુ જોઈશે ને, હવે મસ્ત મજાનો કરાચી હલવો બનાવી નાખી. હવે તો જલ્દી આમ એક્સાઇટમેન્ટ થાય, જલ્દી ખાવો હે મારે. પેલા છે ને આપણે જે ગાજરનો રસ કાઢ્યો છે ને એમાં આપણે છે ને કોર્નફ્લોર નાખી દઈ બધો અને હલાવી નાખી. હવે છે ને આપણે બીટનો જે રસ કાઢ્યો હતો ને એ આમાં નાખી દઈ. આપણે જેટલો જોઈ ને એટલો જ નાખશી, આપણો કલર આવી જાય એટલો જ. જો આટલો નાખી દીધો છે, જો મસ્ત કલર આવી ગયો. પાણી જેવું જોઈએ એટલે બધું વધારે પાણી થઈ જાય પછી. અને છે ને મમ્મી ચાપણી ને એવું કઈ નહીં લેવાનું, આ ખાંડ ખાલી ઓગળી જાય ને એટલી જ વાર રાખવાનું. ખાંડ જેવી ઓગળી જાય ને એવું આપણું નાખી દેવાનું. બરાબર, જો છે ને આપણી ખાંડ ઓગળી ગઈ છે, હવે આપણે આ નાખી દઈ અંદર. આને છે ને સાવ ધીમા તાપે જ બનાવવાનું, ફૂલ ગેસ રાખવાનો જ નહીં, કારણ કે જો ફૂલ ગેસ રાખીને એટલે હરખું બને જ નહીં. વધનિયા થાકી નથી ગયો ને? ના, ઓ જરાય થઈ કે નથી, હજી તો હલો બના ચાલુ કર્યું છે. આને છે ને તમારે કન્ટિન્યુ હલાવવું જ પડે, તમે થોડું કે આમ બ્રેક રાખો ને એટલે બધો એક રોન્ફો નીચે ચોટી જાય, એટલે આને ઠેઠ લગી છે ને તમારે હલાવવાનું જ છે. તો મારે જેવી વાવ જોતી હતી ને એવી જ મળી ગઈ, મને શોખ ને તને શોખ. સાચી વાત છે, આખી આપણે બે મજા આવે. જો તું શોખીન ન હોય, હું શોખીન ન હોય તો એકબીજાને મજા ન આવે, આપણે બે શોખીન હોય ને એટલે મજા આવે. સાચી વાત છે, તમે ખાવાના શોખીન હો ત્યારે અમે બનાવી, હવે આ બનાવી કોઈ ખાવાનું શોખીન હોય તો અમે બે બનાવી શું કરી? ખાવાના શોખીને જોઈ તો એક ખાવાનું જોઈ ને જોઈ જોઈ. આ જોવો ધીમે ધીમે ઘાટું થતું જાય. હવે આપણે એક ચમચી ઘી આમાં નાખી દઈ. પેલા આમાં છે ને ઘી છે ને એક એક ચમચી નાખતું જવાનું, એક એક ચમચી નાખવાનું. ચાલો થોડું ઘાટું થયું તો પાછું એક ચમચી ઘી આપણે નાખી દઈ. હવે છે ને થોડું થોડું જેમ જેમ ઘાટું થાય એમ એમ નાખતું જાય, પાછું આપણે એક ચમચી ઘી નાખી દઈ. પાછું આપણે એક ચમચી ઘી નાખી દઈ. જો ઘી નો નાખો ને વધારે તો ચોટે હે, એટલે ચોટવા નહીં દેવાનું આપણે. હવે જુઓ તમે લોકો એની કન્સિસ્ટન્સી. જો પાછું આપણે એક ચમચી ઘી નાખી દઈ, ચાલો આપણે પાછું એક ચમચી ઘી નાખી દઈ. ઘી થી એના લથપથ એકદમ મજા જ આવવાની. કેવું થઈ ગયું મમ્મી? સરસ થઈ ગયું. પેલા એમ લાગતું હતું ને કે આ કેટલું પાણી જેવું છે, ઘાટું થાય મને એમ ઘડીએ ઘડીએ જેવું આવતી કે આ કેમ થાય કેમ થાય, પણ થઈ ગયું સરસ. હવે છે ને આપણે એલચી પાવડર છે ને એ નાખી દઈ બધો અંદર. હવે છે ને આપણે જ્યાં વધુ ની ઘી બધું નાખી દઈ અંદર. હવે છે ને આપણે કાજુ બદામ દઈ બધા અંદર નાખી દઈ. જો આપણો ફાઇનલી બની ગયો છે, અને જો આવી કન્સિસ્ટન્સી એની રાખવાની, આવો બસ સેમ આવો જ હોય ને એટલે પરફેક્ટ બની જશે. મેડમ કેટલી વાર જો બધું બની ગયું, પપ્પા માટે જાડી રોટલી ભાખરી ચા બની ગયો, બધું રેડી કરી નાખ્યું. ખુશી હલવો તો બનાવી નાખ્યો, અહીં ફટાફટ રસોઈ બનાવી નાખી. થોડું મોડું થઈ ગયું નહીં? હા મોડું થઈ ગયું, આજે હલો હલાવવામાં હલાવ. બહુ વાર લઈ ગયો પણ ખુશી એમાં. હા અને બહાર લાગી ને હલો એને મૂકી દીધો, એ ઠરવા, એને ઠરવા મૂકી દીધો, કારણ કે એને મિનિમમ કલાક તો ઠરવા જ દેવો પડે તો જ હરખો થાય. અને એને ફ્રીજમાં કે ફ્રીઝરમાં સેમાઈ રખાતો નથી, એને બહાર જ રાખવાનો, અંદર નહીં રાખવાનો. તો ચાલો તમારી મસ્ત મજાની બધી કોમેન્ટો શો કરી દઈ. તો ફર્સ્ટ કોમેન્ટ છે માલાબેન, જય શ્રી કૃષ્ણ ખુશીબેન, આશીષભાઈ ઘરના બધાને, બીચમાં ફરવાની ખૂબ જ મોજ આવે. ખુશીબેન તમે ખૂબ જ સરસ લાગો છો, થેન્ક યુ સો મચ. તો ચાલો બીજી કોમેન્ટ હું વાંચી લઉં. બીજી કોમેન્ટ છે કાલિયા મનીષા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ખુશી ખુશીદી, આશીષભાઈ એન્ડ બા બાપુજી, વ્લોગ તમારા ડેઈલી જોઉં છું પણ આજે કોમેન્ટ પહેલી વાર કરું છું, તે પણ મારા દીકરાને કારણે. મારી સાથે મારો દીકરો 4 યર્સનો છે, તે પણ તમારા વ્લોગ રોજ જોવે છે, અને તમે જે શરૂઆતમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી કહો છો ને તે સાંભળીને ખૂબ જ ખુશ થાય છે. તમારા વ્લોગ ખરેખર નાનાથી લઈને મોટાને ખૂબ જ ઇન્સ્પાયર કરે છે. કીપ ઇટ અપ, ગોડ બ્લેસ યુ. તો થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છે તમારો નાનો દીકરો? ને નાના અમારા ફ્રેન્ડ ને અમારો જય શ્રી કૃષ્ણ કહેજો. હા થેન્ક યુ સો મચ.
તો ત્રીજી કોમેન્ટ છે મંજુ પટેલ. મંજુ પટેલ ફ્રોમ યુએસએ. આઈ એમ એન્જોયિંગ યોર બ્લોગ સો મચ. યોર ફેમિલીઝ લવ ફોર ઈચ અધર ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ હેપી ફેમિલી વિથ લવ, યુનિટી એન્ડ રિસ્પેક્ટ ફોર ઈચ અધર. આઈ એમ વેરી પ્રાઉડ ઓફ યોર ફેમિલી રિલેશનશીપ. આઈ વિશ એવરી ફેમિલી લર્ન એન્ડ લાઈવ ઇઝ લાઈક યોર્સ. ખુશીબેન, આશીષભાઈ, બા દાદા, યુ ઓલ આર ઓસમ. થેન્ક યુ સો મચ. તો ચોથી કોમેન્ટ છે અલકા ભટ્ટ. ખુશીબેન, તમે વિડીયો બનાવી સમાજમાં એક સરસ ઉદાહરણ પૂરું પાડેલ છે કે આવું કંઈક અલગ કરીને ઘરનું વાતાવરણ એકદમ સરળ અને સહજ રાખી શકાય. ખુશીબેન, કોંગ્રેચ્યુલેશન. આવો જ પ્રેમ તમારો કાયમ માટે રહે એવા જ અમારા આશીર્વાદ છે. બસ ખુશી બેટા, ભાને મારા જય જલારામ કહેશો તો જય જલારામ. અને થેન્ક યુ સો મચ કે તમે અમને આટલો બધો પ્રેમ આપી રહ્યા છો. થેન્ક યુ. અને તમારા બધાના આશીર્વાદ છે એટલું જ અમારે જોઈએ છે. બસ બસ. તો લાસ્ટ કોમેન્ટ છે, એ કોમેન્ટ હું જ વાંચી નાખું. બા આશીષભાઈ ને ત્યાં બાબો આવે ને તો એનું નામ ડાયો રાખજો. ભાઈ એક લોગ માં કીધું તો ને તારું નામ ડાયો જ રાખવું એટલે. તો એટલી ફની કોમેન્ટ હતી ને લાવો લે. હજી એક મિનિટ અમે લખ્યું હતું કે હવે આશીષભાઈ તમને અમે ડાયો ભાઈ જ કહીશું. સારું, કાંઈ વાંધો નહીં. તમે મને જે પ્રેમથી નામ કયો ને પછી જ એને આપણે લેવાનું. એટલે હવે છે ને આપણે આને પીસ પાડી દઈ ને કાઢી દઈ. હવે કેવો ભાઈ નો પણ મસ્ત કરાચી હલવો. જો જો હું તમને બતાવ એમ ન મજોલો કરી જો છે ને મસ્ત. જો મસ્તી નો કાજુ બદામ ની ભરપૂર હો પણ ખુશી એક નંબર હોવો જોઈએ. ઓમે ખુશી ને ને કાજુ બદામ નો તો બહુ જ શોખ. એમાં બદામ કરતા કાજુ નો તો બહુ જ શોખ. થઈ ગયો મસ્ત. એક કીધી ને થઈ જઈશ એમ. પહેલી વાર બનાવ્યો પણ જબરદસ્ત રે. ટેસ્ટ માં બહુ મસ્ત. ખુશી ને જાયકો ને ગળો. અત્યારે પણ કહી દઉં કે અમારો લોક છે ને બપોરે 12:45 આવે છે. એટલે બધા નવરા થઈને 12:45 અમારો લોક જોઈ લેજો, જોવાનું ભૂલતા નહીં. ચાલો જોવો કરાચી હલવો તો આપડે બની ગયો. આવી જાઓ તમે લોકો ખાવા બધા. અને ચાલો વ્લોગ ને જો અહીંયા સેન્ડ કરી દઈએ. તમને અમારો વ્લોગ ગમે તો અમારા વ્લોગ ને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને બસ આવી રીતના સપોર્ટ કરતા રહેજો. અને બધાને બાય બાય.